નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 9 આપણું ઘર પૃથ્વી જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. તો જોઈએ તેમાં પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો. નંબર 1. નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે? તો જવાબ આવશે સી, યુરેનસ. નંબર 2. 180° રેખાંશ વૃત્ત ક્યાં નામે ઓળખાય છે? તો જવાબ આવશે ડી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. નંબર 3. 66.5° ઉત્તર અક્ષાંશ અને 90° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો જવાબ આવશે બી, શીત. નંબર 4. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષ્ણુ વૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો જવાબ આવશે બી, 2. નંબર 5. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળી શકે? તો જવાબ આવશે બી, સૂર્ય ગ્રહણ. નંબર 6. તમે 23.5° ઉત્તર અક્ષાંશ પાસે ઊભા છો તો ત્યાંથી પસાર થતું અક્ષાંશ ક્યાં નામે ઓળખાય છે? તો જવાબ આવશે એ, કર્કવૃત. નંબર 7. તમે 23.5° દક્ષિણ અક્ષાંશથી 0° અક્ષાંશ પર પહોંચો છો તો ત્યાં કયો કટિબંધ આવેલો હશે? તો જવાબ આવશે એ, ઉષ્ણ કટિબંધ. નંબર 8. તમે બ્રાઝિલ દેશમાં રહો છો તે સમયે ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુનો અનુભવ કરતા હશો? તો જવાબ આવશે એ, ઉનાળો. નંબર 9. ક્યાં ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે? તો જવાબ આવશે એ, શુક્ર. નંબર 10. આપણા સૌરમંડળમાં કેટલા ગ્રહ છે? તો જવાબ આવશે સી, 8. પ્રશ્ન 2 એ બંધ બેસતા જોડકા રચો. નંબર 1. 0° રેખાંશ. તો જવાબ આવશે ગ્રીનિચ રેખા. નંબર 2. 66.5° ઉત્તર અક્ષાંશ. તો તેનો જવાબ આવશે ઉત્તર ધ્રુવ વૃત્ત. નંબર 3. 180° રેખાંશ. તો જવાબ આવશે દિનાંતર રેખા. નંબર 4. 0° અક્ષાંશ. તો તેનો જવાબ આવશે વિષ્ણુ વૃત્ત. નંબર 5. 66.5° દક્ષિણ અક્ષાંશ. તો તેનો જવાબ આવશે દક્ષિણ ધ્રુવ વૃત્ત. નંબર 6. 90° ઉત્તર અક્ષાંશ. તો તેનો જવાબ આવશે ઉત્તર ધ્રુવ. ત્યાર પછી પ્રશ્ન 2 બી, મને ઓળખો. નંબર 1. મને સજીવોનો પાલક કહે છે? તો જવાબ આવશે પૃથ્વી. નંબર 2. હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું? તો જવાબ આવશે ગુરુ. નંબર 3. હું હંમેશા એક જ દિશામાં અને સ્થળે દેખાતો તારો છું? તો જવાબ આવશે ધ્રુવનો તારો. નંબર 4. હું ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી રેખા છું? તો જવાબ આવશે ગ્રીનિચ રેખા. નંબર 5. હું પૃથ્વીની આસપાસ ફરું છું? તો જવાબ આવશે ચંદ્ર. પ્રશ્ન 3. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1. આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ? તો જવાબ આવશે ગ્લોબલ વોર્મિંગ. ત્યાર પછી નંબર 2. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે અક્ષાંશ. નંબર 3. 90° દક્ષિણ અક્ષાંશ ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે? તો જવાબ આવશે દક્ષિણ ધ્રુવ વૃત્ત. નંબર 4. સૂર્યની 23.5° ઉત્તર અક્ષાંશથી 23.5° દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિ ખાલી જગ્યા કહેવાય છે? તો જવાબ આવશે અયન. નંબર 5. પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગને ખાલી જગ્યા કહે છે? પરિક્રમણ. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. નંબર 1. પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડેલા ભાગોને શું કહે છે? તો જવાબ આવશે પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડતા ભાગને કટિબંધો કહે છે. નંબર 2. પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહે છે? તો જવાબ આવશે પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને પરિભ્રમણ અથવા ધરીભ્રમણ કહે છે. નંબર 3. 180° રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે, એને સીધી દોરવાથી કઈ મુશ્કેલી પડે?
તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એક જ દેશના કેટલાક ટાપુઓ પરથી પસાર થાય છે અને ત્યાં સમયનો ગોટાળો ન થાય તે માટે તેને વાંકીચૂકી દોરવામાં આવે છે. નંબર 4, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો જવાબ આવશે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે. નંબર 5, બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે? તો જવાબ આવશે બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. નંબર 6, જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા 27 જેટલી છે. નંબર 7, બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવાય છે? તો જવાબ આવશે બુધ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેને આંતરિક ગ્રહ કહે છે. નંબર 8, કયા ગ્રહને પાઘડિયો ગ્રહ પણ કહે છે શા માટે? તો જવાબ આવશે શનિ ગ્રહને પાઘડિયો ગ્રહ કહે છે કેમ કે શનિની આસપાસ વીટી આકારના નીલ રંગના 3 તેજસ્વી વલયો આવેલા છે. આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડિયો ગ્રહ કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. નંબર 1, દક્ષિણાયન એટલે શું? તો જવાબ આવશે 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ તરફ વિષ્ણુવૃત તરફ પડવાનું શરૂ થાય છે તેને દક્ષિણાયન કહે છે. નંબર 2, સંપાત દિવસ કોને કહે છે? તો સૂર્યનો ક્રાંતિવૃત અને વિષ્ણુવૃત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. નંબર 3, લીપ વર્ષ એટલે શું? હવે પછીનું લીપ વર્ષ ક્યારે આવશે? તો જોઈએ જવાબ, પૃથ્વીનું 1 વર્ષ 365 દિવસ અને 6 કલાક એટલે 1 દિવસનો 4th ભાગ. 4th ભાગની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષ ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારીને એટલે કે 28ને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. હવે પછીનું લીપ વર્ષ 2024માં આવશે. ત્યાર પછી નંબર 4, જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય? તો જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ન થાય. જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં હંમેશા અંધારું રહે અને જે ભાગ સૂર્યની પાછળ ત્યાં અંધારું રહે. પ્રશ્ન 6, નીચેના વિધાનો માટે કારણો આપો. નંબર 1, દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. તો જવાબ આવશે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે. પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે. આ ઘટના પૂનમની રાતે થાય છે. નંબર 2, દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી. તો જવાબ આવશે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. નંબર 3, ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ. જોઈએ તેનો જવાબ. તો આકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે જેને આપતો ઉલ્કા કહે છીએ. તેથી તે ખરતા તારાની જેમ દેખાય છે. પ્રશ્ન 7, આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. નીચે તમને ચોરસ બોક્સ આપેલું છે તેની અંદર સરસ મજાની આકૃતિ દોરી અને તેની અંદર તમારે નામ નિર્દેશન કરવાનું છે. ત્યાર પછી અહીં બીજી પણ આકૃતિ આપેલી છે તે બાજુમાં જે બોક્સ આપેલું છે તેની અંદર આકૃતિ દોરી અને તેની આકૃતિનું
નામ નિર્દેશન કરવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 8, ટૂંકનો લખો. નંબર 1, ચંદ્રગ્રહણ. તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. નંબર 2, પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કે કક્ષા ભ્રમણ કહે છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક લાગે છે, તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ નંબર 3, કોઈ પણ બે બાહ્ય ગ્રહો. તો જેમ કે યુરેનસ, તો જોઈએ તેમાં તે સૂર્યની ખૂબ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેજ તેની સપાટી પર આછી ચાંદની જેવું દેખાય છે. તે અત્યંત ઠંડો ગ્રહ છે. તેને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે. નેપચ્યુન, તે નીલા રંગનો ખૂબ ઠંડો ગ્રહ છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તેને 8 ઉપગ્રહો છે. ઈસવીસન 1846માં ગેલે નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી. તો ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠની PDF મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.